હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી બીજો લેક્ચર રિવિઝન નો ચેપ્ટર નંબર 5 વિષમતા. ગયા વખતે વિષમતા કર્યું હતું, પણ કઈ રીતથી બાવલી? એકચ્યુઅલી કીધું નહોતું બાવલી, પણ આપણે આખલો જોઈ નક્કી કર બાવલી થઈ. બાવલીએ વાપર્યું હતું ચતુર્થકો. હવે કાર્લ પિયર્સન ની બી થોડી રીતની પ્રેક્ટિસ કરી લઈએ. તો આજે કાર્લ પિયર્સન બી પૂરું બોસ જોરદાર. હવે કાર્લ પિયર્સન માં જે રીતે બાવલીએ ચતુર્થકો નો ઉપયોગ કર્યો ને, એ રીતે કાર્લ પિયર્સને મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો ઉપયોગ કર્યો અને સૂત્ર બનાવી દીધા વિષમતા અને વિષમતા આંકડા. તો એક દાખલો મેં લીધો છે, દાખલા નંબર 5 વિભાગ એફ નો, સ્વાધ્યાય 5 માંથી, જેમાં માંગ આપી છે અને એની આવૃત્તિ આપી. અને તમને એમ કહે છે કાર્લ પિયર્સન ની રીતે વિષમતા શોધો અને વિષમતા શોધો. હવે વાત કરીએ વિષમતાના સૂત્રોની. સાહેબ, વિષમતા એટલે એસ કે, ઇંગ્લિશમાં સ્ક્યુનેસ કહેવાય. એક્સ બાર માઇનસ એમ ઓ એટલે કે મધ્યક માઇનસ બહુલક, એ બંનેની બાદબાકી કરો એટલે વિષમતા તૈયાર. બીજું સૂત્ર પણ છે, ત્રણ કૌંસમાં એક્સ બાર માઇનસ એમ એટલે મધ્યક અને મધ્યસ્થની બાદબાકી અને એનો ગુણાકાર ત્રણ સાથે, તો તમને શું મળે? વિષમતા, વિષમતા કાર્લ પિયર્સનની રીતે, પણ એમાં એમનો ઉપયોગ થયો. તો બે સૂત્ર છે. અચ્છા, બે માંથી વાપરીએ કયું એ મહત્વનું છે. તો બહુ સરળ છે ભાઈ, બે માંથી આપણે કયું વાપરવાનું એમાં હું તમને પહેલા આ સમજાવું કે આ ક્યારે વાપરવાનું. જે તમને ચેપ્ટર 3 માં બહુલક માટે શીખવાડ્યું એ જ વસ્તુ અહીંયા શીખવાની. તો આ ક્યારે વપરાય એ શીખવાડું, એટલે આ ના વપરાય તો આ ખબર પડી જાય કે આ વાપરવું. તો હું અત્યારે જે રૂલ કહી રહ્યો છું શેના માટે, કે આ સૂત્ર ક્યારે વાપરવું જોઈએ. તો પહેલા જોવાનું કે ઉપરથી લઈને નીચે સુધી જે વર્ગો આપ્યા છે એ વર્ગ લંબાઈ સરખી છે? ઉપરથી લઈને નીચે સુધી બધાની વર્ગ લંબાઈ સરખી છે? જો જવાબ આવે હા, તો આગળ ચેક કરો. બીજું શું ચેક કરો? સામે જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિની કિંમત પહેલા વધે છે અને પછી આવૃત્તિની કિંમત ઘટે છે, શું એવું છે? જો જવાબ આવે હા, તો ત્રીજા પ્રશ્ન ઉપર જવાનું. સૌથી વધુ આવૃત્તિ ધારો અહીંયા 20 છે. અહીં તો પહેલા વધઘટ જ થાય છે, વધે છે ને પછી ઘટે છે, એવું નથી. પણ સપોઝ સૌથી વધુ આવૃત્તિ અહીંયા 20 છે, એ એક જ છે? જો જવાબ આવે હા, આ ત્રણેયનો જવાબ જો આવે હા, તો આ સૂત્ર વાપરો. આ ત્રણમાંથી ક્યાંય બી એક બી જગ્યાએ ના આવે ને, સાહેબ આથી બીજું સૂત્ર વાપરો, પહેલું નહીં વાપરવાનું. આ જ નિયમ બહુલક માટે પણ છે, કે બહુલક શોધવા માટે તમે એલ વાળું સૂત્ર ક્યારે વાપરો? આ ત્રણનો જવાબ આવે હા, તો એલ વાળું સૂત્ર, નહીં તો ના. ક્યાંય બી આવે તો નીચે. હવે અહીં તો પહેલામાં જ ના, ઉપરથી નીચે સુધી સરખું છે વર્ગ લંબાઈ? ના. તો બીજું સૂત્ર તમે એથી મારવાની જરૂર નહીં, સીધું દાખલો 3×x̄-m. હવે એમાં મારે x બાર જોઈએ, સાહેબ આ તો સરળ છે. x બાર કેટલી બધી વાર x બાર શોધ્યા, fx/n, fx/n, σfx/n કરો ને. તો ચલો, તો x શોધી કાઢીએ. 1, 2, 3 આની તો મધ્ય કિંમત મળે નહીં. 1, 2, 3 આની મધ્ય કિંમત મળે. 8 + 4/2 આવી ગયો જવાબ 6. એ રીતે આની મધ્ય કિંમત, આને મધ્ય કિંમત, આને મધ્ય કિંમત, જેને x કહેવાય. અને fx કરવાનું છે તો fx, f અને x નો ગુણાકાર, σfx/n, તો x વર્ગ મળી ગયો 742/80, 9.275. કામ પૂરું, x બાર ડન. તો આ છે x બાર. આગળ વાત કરીએ બીજી. સાહેબ હવે મારે જોઈએ એમ. તમે કહો સાહેબ એમ આખા આટલા રિવિઝન પ્લાનમાં એમ તમે નથી કરો. યાદ કરો, ગયા જ રિવિઝન પ્લાન, રિવિઝન દાખલામાં Q1, Q2, Q3 હતા, એમાં મેં તમને કીધું Q2 એટલે એમ. અને એમનું સૂત્ર લખો તો આવું લખાય, એમ એટલે બે ભાગ કરે, m/2, l/n/2 માઇનસ f/f×c. પછી આ સૂત્ર, તો આ એમનું સૂત્ર Q2 નું સૂત્ર લખાવો તો બી આ જવાબ આવે, સરખી જ વાત છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ, આ આ એજન્ટ, એજન્ટ લઈ જાઓ સાઈડમાં, એટલે આ 80/2 = 40. 40 માં અવલોકનની કિંમત CF માં જુઓ, સંચય આવૃત્તિમાં, તો સંચય આવૃત્તિ કોણ શોધી કાઢી? 10, 10 + 8 = 18, 18 + 12 = 30, 30 + 10 = 40, 40 + 5 = 45, 45 + 15 = 60, 60 + 20 = 80. મળી ગયા CF. હવે એમાં જોવાનું કોને? 40. તો 40 ને કરે રાઉન્ડ. આનાથી ખબર પડે CF કયો, તો એની ઉપર વાળો CF, એની સામે વાળી F ની કિંમત, આપણા માટે F, એની સામે જો વર્ગ છે એમાંથી મને L અને C મળે,
डायग्राम सीखी चुके हैं जो Q1 Q2 Q3 लास्ट लेक्चर में भी सीखा जो रिवीजन में आगे बात करिए तो अपने बद्दू मड़ी L तो साहब आ गया 4 लिखा आनो जवाब आयो तो 40 लिखियो CF साहब ऊपर वालों 30 भागे 10 IF गुणिया C आ बने नो तफावत 8 ओछा 4 4 सॉल्व 40 माइनस 30 10 10 10 गया 4 बढ़िया 4 बढ़ता 4 8 जवाब पूरू આપણને શું મળ્યું એમ બરાબર 8 સાહેબ એક્સ બાર અને એમ મળી ગયું તો ભાઈ એસ કે દ્વારા ભી મળી જાય પણ મારે જોડે જોડે જે બી શોધવાનો છે એટલે કે વિષમતાંક જેને જે વડે દર્શાવે જેમાં આપણે એસ જોઈએ પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલન કી તો ચોથા ચેપ્ટરમાં શીખ્યા ભાઈ એસ બરાબર વર્ગમૂળમાં એફ એક્સ સ્ક્વેર ભાગ્યા એન માઇનસ એક્સ બાર સ્ક્વેર તો આ એફ એક્સ તો છે જ આનો ગુણાકાર એક્સ સાથે આ બંનેનો ગુણાકાર કરો એટલે એફ એક્સ નો વર્ગ મળી જાય શીખ્યા તા હમણાં ફરી શીખી લો કરદો ગુણાકાર મળી ગયો એફ એક્સ નો વર્ગ ભાગ્યા એન એટલે 80 તો લખ્યું એફ એક્સ નો વર્ગ ભાગ્યા એન 10 430 ભાગ્યા 80 માઇનસ એક્સ બાર નો વર્ગ તો એક્સ બાર આ જાય આનો વર્ગ તો આનો ભાગાકાર આ આનો સ્ક્વેર આ આ બાદ બાકી કરો વર્ગમૂળ કરો એટલે 6.66 પતી ગયું ભાઈ પૂરું તો મને બધું મળી ગયું એક્સ બાર મળ્યો એમ મળ્યો એસ મળ્યો આ બધું મળે તો કન્ફર્મ આવડે તો આપણે આ સૂત્ર મૂકી દઈએ એસ કે વિષમતા વિષમતા એસ કે 3x બાર માઇનસ એમ એક્સ બાર બરાબર જે મળ્યો એ 9.275 અહીંયા 28 લખી શકે 9.28 માઇનસ એમ 8 અને ગુણ્યા 3 કરો 3.825 એસ કે પતી ગયું કામ પૂરું એનાથી જ આપણને મળે છે તો જે એટલે આ સૂત્ર છે એ જ ભાગ્યા એસ એટલે પ્રમાણિક વિચલન જે આ છે 6.66 તો તમે એસ કે ભાગ્યા એસ પણ લખી શકો આવી ગયો 3.825 ભાગ્યા 6.66 દાખલો ખોટો નથી ટૂંકમાં મારા તરફથી વાત કરીએ તો કાર્લ પિયર્સન બી પૂરું બાવલી બી પૂરું નેક્સ્ટ ટાઈમ હજી એક દાખલો ગણીશું પ્રેક્ટિસ માટે મસ્ત કરવા પછી ચેપ્ટર પૂરું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા મેથડ સાથે બાય.